તો સર ભાજપ ને આપો, કોંગ્રેસ ને આપો, કોને આપો? ભાજપ સિવાય છે ને આપણે આતંકવાદી ને મત દેવો. ભાજપ ને એક ટકો મત મારા છોકરા ને કેતું જવું જિંદગીમાં ન દે ભાજપ ને મત. હું વાતું તો ટીવી માં હારી હારી ભાજપ ના જે મેન છે આપડે વડાપ્રધાન ટીવી માં તો બહુ હારી હારી વાતું કરે છે ઇન્ડિયા, અને પછી વાહથી પબ્લિક ના વાહ ફાડી નાખે ને સરકારી કંપનીઓ વેચી નાખે ને ખેડૂતની પથારી ફેરવી નાખે, વીમો દેતા નથી, વીમા ના પ્રીમિયમ કાપી લે, પછી ઉદ્યોગપતિઓ થી લોન ના બુસ માર્યા અહીંયા અહીંયા બેંકો માં નઈ નવા સાત ઠોકી ઠોકીને જનતા ને લૂંટવાનું ચાલુ કર્યું. ગેસ ના ભાવ ક્યાં પુગાડ્યા, પેટ્રોલ ઓલા મનમોહનજી એ પેટ્રોલ રિલાયન્સ ના પેટ્રોલ ના તાળા મારી દીધા, ત્યાં એને ખોલ્યા તેદું ના પેટ્રોલ ના ભાવ વધે, પથારી ઘોર ખોદી નાખી પબ્લિક ની, ખાવા ધાન નથી રેવા દીધું ભાઈ સાહેબ. પાક વીમો રિલાયન્સ ખાઈ ગયો, અમારો પાક વીમો, ખેડૂતો નો પાક વીમો રિલાયન્સ ખાઈ ગયો, અદાણી ખાઈ ગયો, બધે ખાઈ ગયા અત્યારે. જી સર. અને હજી આ LIC ની થોડી થોડી કંપનીઓ વૈદ્ય BSNL ને એ હરખી કરવાને બદલે એને વેસી નોલા મૂકે સંભાળી દઈ દેવું બધું. એના તમે એક ટકો મત ન દઈ મારી 72 પેઢી ના પડતું જવું, ભાજપ ને જિંદગીમાં મત ન દેવો. હા હિન્દુત્વ ના નામે ઈ આવી છે પણ હિન્દુત્વ જેવું લાગ્યું નહીં, હિન્દુત્વ નામે ચૂંટણી જીતી લીધી ને પછી બધું મીંડું પ્રાઇવેટ માં જ આવે બધું, એનું કારણ શું? આ સરકારી કંપનીઓ પ્રાઇવેટ માં વેચી નાખે એનું કારણ શું? સાંભળો, હજી 30 દિવસ નો મહિનો હતો એ બધી આ કોલ માં ને બધે આ ફોન માં ને બધે 30 દિવસ નો મહિનો હતો એ ઠાવી દીનો કરી નાખ્યો, ડીશ ટીવી માં ઈઠાવી દીનો મહિનો કરી નાખ્યો, એટલે કંપનીઓ ને લૂંટવા સિવાય કંપની અને આ ઉદ્યોગપતિ અને આ બધા ઓલા ખાઈ બધેલા નેતાઓ એને એમ કે આપણે છે ને ગમે તે હિન્દુત્વ નામે આપણે ચૂંટણી જીતી લેવું પછી જનતા ને પાછો ઠેંગો બતાવી દેવું. હું આ ધંધો, આ ભાજપ નો ધંધો હિન્દુત્વ નામે લોકો ને દુ બનાવવા એ ભાજપ નો ધંધો. જિંદગીમાં તમે ન દેતા, જો તમારા છોકરા ને સારું કરવું હોય તો તમે આને મત ન દેતા, ખોટી ના છે બધા. અમારો વીમો છે ને ખેડૂતો નો વીમો ખાઈ ગઈ કંપનીઓ, એને કોઈ નથી કીધું, અને ઓલા ઉદ્યોગપતિઓ લોન ના બુસ માર્યા એ વસૂલ લોકો પાકી રહ્યા નીત નવા સાર ઠોકી ઠોકી, એટલે લોકોને છે ને લોકોને અત્યારે પહેરવાનો કોથરો વધવા દેવાનો છે, બીજું કઈ રેવા નથી દેવાના આ સરકાર, કઈ જવાનું બધું. અને ઉદ્યોગપતિઓ બેઠા બેઠા કરોડો માં રમે છે, નદી બૂસ મારે લોન ના બૂસ મારે છે એ વસૂલ કરવાને બદલે લોકો પાસે જ વસૂલ કરે. બોલો, પેટ્રોલ 35 રૂપિયા મળવાનું હતું એ બદલે આ રિલાયન્સ ના ખુલી ગયા, માંથી 35 રૂપિયા મળે 80 રૂપિયા મળે, એનું કારણ રિલાયન્સ ના પેટ્રોલ પંપ છે, બીજું કઈ છે નહીં. એટલે તમે તમે ધ્યાન રાખજો બેન, તમે જો આ છે ને ભારત દેશ ને પ્રેમ કરતા હોય ને તો આ ભાજપ ને હિન્દુત્વ ફેકું હિન્દુત્વ પાર્ટી ને મત ન દેતા જિંદગીમાં. ઓકે, હવે કઈ બીજું જાણવું છે તો હું આખી ડિક્શનરી ખોલું, મારી હું તો અર્થશાસ્ત્રી છું મોટો. તમને કઈ હું વ્યવસ્થિત જ જવાબ દઉં, હું કોઈ દી ગાયક નહીં બોલું, તું કરો નહીં કરું તમતર. ઓકે જી સર, ભલે ભલે, સારું. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ સર.